이게? 러쌈 아니지. 아, 원래 노블이네. 파니엘 달리에. 이거 먹한. 말라이. 파니엘. 동그리. 아, 오늘 라알 머추. 파니엘 달리. 예, 게야. 달리야. 파니엘 라사 힐비. 예, 말라이. 프라 마칸도. 와, 프레 મખણ માર્કે આને કહેવાય ઓરિજિનલ દાલ મખની. આ તમે સારા સારા રેસ્ટોરન્ટમાં જશો ને તો તમને આ ખાવા નહીં મળે ત્યાં. પનીર ટીકા રોટી એકદમ સોફ્ટ છે જો. ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. અને આ પાછળ તમે જોવો છો મિત્રો, એ આપણે અમદાવાદથી રાજકોટ જવાનો હાઈવે છે. અને એક નાની જગ્યા છે, એક ધાબો, ત્યાં આપણે આવ્યા છે આજનું ફૂડ કવર કરવા. અને આ જે જગ્યા છે એ સાયલાથી તમે આવો, અમદાવાદ બાજુથી આવતા હોય તો સાયલા પછી આ જગ્યા 15 કે 16 કિલોમીટર થાય છે. અને જો તમે રાજકોટ તરફથી આવતા હોય તો ચોટીલા પછી 12 થી 13 કિલોમીટર જેવું થાય છે. અને લેફ્ટ સાઈડ તમને જો ચોટીલા બાજુથી આવતો હોય તો લેફ્ટ સાઈડ અલંકારનું બોર્ડ આવશે, અલંકાર હોટલ કરીને. એક્ઝેક્ટ એની સામે ક્રોસમાં આ ધાબો આવેલો છે. અને આ ધાબાની ખાસિયત તો તમને એ અત્યારે દેખાડું કે તમે અત્યારે બપોરના 1:30 વાગ્યો છે, અહીંયા ગાડીઓના થપ્પા જોઈ શકો છો. પાછળ તમે બેકગ્રાઉન્ડમાં મારી ધાબાની અંદર લોકો ખાય છે એ તમે જોઈ શકો છો, કેટલા લોકો અહીંયા ખાવા આવ્યા છે અત્યારે. અને અહીંયા સ્પેશિયલ આઈટમ જે છે એ છે દાળ મખની. ફૂલ બટર બધું નાખીને એ દાળ મખની બનાવે છે. એ તમને હું ચેલેન્જ મારીને કહી શકું કે રાજકોટ અને ગુજરાતમાં તમને ક્યાંય આવી દાળ મખની ખાવા નહીં મળે. અને આ જે ટેસ્ટ છે પંજાબી, એ આ ટેસ્ટ તમને અહીંયા જ મળશે. રાજકોટ અને અમદાવાદમાં ઘણા તમને ધાબા મળી જશે હાઈવે ઉપર, પણ એ તમે સમજો ને કે રેસ્ટોરન્ટ જેવી જ હવે બધી જગ્યાએ ગ્રેવીવાળું ને એવું બધું બનાવતા હોય છે. અને ખાસ વાત એ છે સાહેબ, એના ભાવ એટલા રીઝનેબલ છે ને ક્વોન્ટિટી બી એટલી બધી છે. તો કેટલી ક્વોન્ટિટી છે, શું ભાવ છે અને કેવી રીતે બનાવે છે, અને આ હા દાળ મખણી ચાલો બતાવું તમને. અને આ આ એમનું કિચન છે. અહીંયા પાછળ આવો જો, આ પાછળ તંદૂરી રોટી બને છે. આ તંદૂરી રોટી બને છે. અને પાછળ તમે ઉપર જોવો આ બેકગ્રાઉન્ડ આખું એકદમ જે રિયલ ધાબા કહેવાય ને એ જ આખું અહીંયા નેચર છે. જો રિયલ પંજાબી તમારે જો ખાવું હોય તો તમને આવા કોઈ ધાબામાં જ મળશે. હવે સિટીની આસપાસ આપણે હાઈવેમાં ઘણીવાર આપણે જોતા હોય ધાબા, ત્યાં બી આપણે ગ્રેવીવાળું અલગ રીતે બનતું હોય છે જે આપણે રેગ્યુલર રેસ્ટોરન્ટમાં મળતું હોય. પણ આ જે દેશી મજા છે એ અમુક આવા ધાબામાં જ હજી તમને જોવા મળશે. હવે ડુંગળી નાખી. હળદર
હા તેજ ખાઈ ગયો, લાલ મરચું અને લાલ મરચું. એ ક્યાં દાલા? નમક, નમક મીઠું. પનીર ડાલ દિયા. યે મખની બન રહી હૈ? હા જી હા જી. હા, યે મખની કા દાલ. મખની કા દાલ. એ જીરું મોટું. જીરું? જીરું મોટું. એ ગરમ મસાલા. હા જી. ઓકે. ગરમ મસાલા વો ગુજરાતી હે યા પંજાબી? નહીં ગુજરાતી હે સર. ગુજરાતી ડાલા? નહીં એક હી હોતા હે ગુજરાત મેં. નહીં વો પંજાબી કા કિચન કિંગ આતા હે ના? હાં જી. એ ઓડી વો નહીં હે ના? હાં. એ મખન અને આ શું છે? એ મલાઈ. મલાઈ. હો ગયા? અભી ભી બાકી હૈ. કેમેરો નહીં આપતા. કેમેરો કેસે દે આપ? યે સર પનીર. પનીર. એ સબ્જી ની લખે ભાઈ. પનીર ટીકા મળે ને? હા જી હા જી. વો ઉધર ઉધર રખના. ઉધર રખ. હા એક મણે જીરા દે. કે સારું એ જગા. પેલો જીરા ડાલ દિયો. પેલો જીરા. હા જી. પછી લસણ. હા જી. જ્યાદાતર યહાં પે સબ લોગ મખની ખાને આતા હે ના? દાળ મખની. ડુંગરી. હલ્દી. હલ્દી ડાલ દીધા. ચીની મરચી નાખી, હવે હળદર નાખે છે. હવે લાલ મરચું. તીખું. તીખું બનાવે છે સ્પેશિયલ સ્પાઈસી હે ના? તીખા. પનીર ડાલ દે. યે ગરમ મસાલા. એ દોનો અલગ અલગ ગરમ મસાલા કે એક હી હે? નહીં અલગ અલગ. અલગ અલગ હે ને? યે ક્યા હે? દાલી હે? હા જી. રસા હે. જલેબી. ગ્રેવી હે? ગ્રેવી. હા જી. પંજાબી કી ગ્રેવી હે? હા જી. મીઠું? મીઠું ડાલ દીધું. મલાઈ. હા જી. એ ક્યાં? પનીર. પનીર. હો ગયા રેડી? હા જી રેડી. લો જે તો મત કરો. આ આપણી દાળ મખની અને પનીર ટીકા એ આવી ગયું છે. આ રોટી છે, પાપડ છે, છાશ છે અને સલાડમાં ડુંગળી, લીંબુ અને સ્પાઈસી મરચી ખાવી હોય તો તમને આપશે.
હવે નજીક આવો તમે. એમાં શું છે, તમને લોકોને બતાવવા માટે જરાક ફોટો શૂટ કર્યું હોય ને એટલે જરાક જામી ગયું છે. પણ આ મખણ જો, બાપરે, આ જેટલું ડાયટિંગ કર્યું છે એક મહિનો, બધું આજે વસૂલ થઈ જશે. આ જો મખણ માર્કે, આને કહેવાય ઓરિજિનલ દાલ મખણી. આ તમે સારા સારા રેસ્ટોરન્ટમાં જશો ને તોય તમને આ ખાવા નહીં મળે ક્યાંય. અને આ છે પનીર ટીકા. અહીંયા મલાઈ મારવી, મખણ મારવું, આ બધું કોમન છે. હવે તમને ટેસ્ટ કરું. રોટી એકદમ સોફ્ટ છે જો, તંદૂરી રોટી જો. અને આ જો, આ લીધું મખણ, માખણ અને દાળ. એની સાથે પાપડ, અને આ છાસ. સરદારજી આપે વો ક્યાં બોલતે, કોરવા લસ્સી વો ભી મિલતા મિલતા ને? અને હવે ક્યાં આ છાસ છે. હા નહીં, અમારા કોઈ વ્યુઅર્સને આવીને લસ્સી પીવી હોય તો મળે ને. અને આ છે પનીર. ક્યાં ચલી જાય ભાઈ. આટલી જોરદાર જગ્યા તમારા માટે ગોતી આવ્યા છે તો પ્લીઝ આ વિડીયોને એક લાઈક તો બનાવો. અને ફેસબુકમાં ગુજ્જુ ફૂડ ક્લબ કરીને આપણું ગ્રુપ છે, જો અમે આ જે નવો વિડીયો બનાવી એ સૌથી પહેલાં એમાં પોસ્ટ મૂકી દઈએ છીએ. અને ઇન્સ્ટાગ્રામ પર આપણે અવેલેબલ છીએ, અને ઇટ ડોટ ડ્રાઈવ નામથી આપણે એમાં અવેલેબલ છીએ, એમાં બી આ પોસ્ટ આવી જશે. અને તમે બી અમારી સાથે ફેસબુકમાં શેર કરી શકો છો અમારા ગ્રુપમાં કોઈ બી નવી રેસીપી, નવી વાનગી. અને હજી આ તમે જો, આ મખણ તો તમને ચેલેન્જ મારીને કહું કે આ દાળ મખની તમને કદાચ રાજકોટમાં, અમદાવાદમાં, પૂરા ગુજરાતમાં આવી તમને ક્યાંય ખાવા નહીં મળે. આ જુઓ, હા હા હા, ખાસવાદી છે. ધાબાનું નથી કાંઈ નામ, નથી બોર્ડ, પાછળ તમે લોકો જોઈ શકો છો. અને પાજી યા કે ટાઈમિંગ ક્યાં રહેતા હે સુબહ ઓર શામ કા? સવારે 10 વાગ્યા થી 4 વાગ્યા સુધી બપોરે, અને સાંજે રાતે 8 થી 2 વાગ્યા સુધી, રાતના 2 વાગ્યા સુધી. વાહ. અને પાજી એક મિનિટ આવો, યે દાળ મખની કી પ્રાઇસ ક્યા? 100 રૂપિયા. તો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વધુમાં વધુ શેર કરજો જેથી આવી જગ્યા પંજાબી ખાવાના શોખીન લોકો સુધી પહોંચે. અને વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને ઇટ એન્ડ ડ્રાઈવ કરીને આપણું ફેસબુક પેજ બી છે, એમાં બી ફોલો કરજો, લાઈક કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.